સુરતના મધ્યમાંથી પસાર થતી તાપી નદી જાણે સુરતના લોકો માટે આપઘાત કરવા માટેની સરળ જગ્યા બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે। તાપી નદી પર આવેલા બ્રિજ પરથી કોઈ ને કોઈ વ્યક્તિ તાપી નદીમાં આપઘાત કરવા માટે ઝંપલાવી રહ્યું છે। ત્યારે સુરત ફાયર વિભાગે આજે 40 મિનિટના અંતરમાં બે અલગ અલગ જગ્યા ઉપરથી તાપી નદીમાં મોતની છલાંગ મારનાર વ્યક્તિઓને બચાવી લીધા હતા, જેમાં છલાંગ લગાવનાર એક મહિલા અને કિશોરનો જીવ ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યો હતો। શહેરના ઉત્તરાણ રેલવે બ્રિજ પરથી એક મહિલાએ છલાંગ લગાવી હતી, જો કે તે બ્રિજની ફસાઈ ગઈ હતી। જ્યારે અન્ય એક બનાવમાં અમરોલી બ્રિજ પરથી એક 15 વર્ષીય કિશોરે તાપી નદીમાં છલાંગ લગાવી હતી, જો કે તે પણ બ્રિજ નીચે ફસાઈ ગયો હતો। બંને ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ દ્વારા મહિલા અને કિશોરને સહી સલામત બહાર કાઢ્યા હતા। પહેલા બનાવમાં સુરતના ઉત્તરાણ ખાતે આવેલા તાપી નદીના બ્રિજ પરથી એક 30 વર્ષીય મહિલા કાળી બહેન પારખી કોઈ અગમ્ય કારણસર તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી। જો કે આ મહિલા કૂતરાની સાથે જ ત્યાં રહેલ પિલર પાસે લટકી રહ્યાનો સુરત ફાયર વિભાગને 9 કલાક અને 8 મિનિટનો કોલ મળતા ફાયરની ટીમ તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચી મહિલાને રેસ્ક્યુ કરી બહાર કાઢી હતી। આ ઘટના 40 મિનિટ બાદ ફાયર વિભાગ બીજો કોલ મળ્યો હતો, જેમાં મોટા વરાછા ખાતે આવેલ સૌજી કોરાટ બ્રિજ પરથી એક 15 વર્ષીય કિશોરે આપઘાત કરવાના ઈરાદે તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી। જો કે ફાયર તાત્કાલિક બનાવવાળી જગ્યા પર પહોંચીને આ 15 વર્ષીય કિશોરને રેસ્ક્યુ કરી તેને બચાવી લીધો હતો। જો કે આ કિશોરે પોતાનું નામ ચેતન ઠાકોર જણાવ્યું હતું અને પરિવારમાં ઝઘડો થતાં આવેશમાં આવી જઈને આ પગલું ભર્યું હોવાની જાણકારી આપી હતી। આમ ફાયરે બંને લોકોને જીવ બચાવી આ બંનેનો કબજો પોલીસને સોંપતા પોલીસ આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જે મહિલાને બચાવવા માટે ફાયર બ્રિગેડના જવાનો સીધા પુલ પરથી જ દોડો બાંધીને નીચે ઉતર્યા હતા અને તેને લાઈફ ગાર્ડ પહેરાવી બચાવી લીધી હતી, જો કે તેના નસીબમાં જિંદગી હશે એટલે મોત પહેલા ફાયર વિભાગ આવી પહોંચ્યો હતો। આ મહિલાએ ઘરમાં ઝઘડો થતાં અંતિમ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું। તેને રેસ્ક્યુ કરી અને હોડીના મારફતે કિનારે લઈ આવવામાં આવી હતી। બંને ઘટનાઓમાં પારિવારિક મનદુખ જ સામાન્ય વાત તરીકે ઉપસી આવી હતી। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।